माँ उमियानो विशेष शणगार करायो छे। 9 दिवस सुधी अलग अलग अहींया शणगार थाय छे। आजे माँ उमियानो वाघनी सवारीनो शैलपुत्रीनो अवतारनो शणगार छे। प्रथम दौरते मोटी संख्यामां दर्शन माटे भक्तो अहींया उमट्या छे। નવરાત્રિનું આજથી જે શરૂઆત થવા ગઈ છે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। હાલ આપણે ઊંઝા ઉમિયા ધામ ખાતે છીએ। કડવા પાટીદાર સમાજનું કહી શકાય કે આસ્થાનું પ્રતિક સમાન જે માં ઉમિયાનું મંદિર અહીંયા ઊંઝામાં આવેલું છે। કરોડો લાખો પાટીદારો જે છે તે દેશ વિદેશમાં વસતા પાટીદારોની અહીંયા જે છે તે આસ્થા જોડાયેલી છે। ત્યારે આજે નવરાત્રિની શરૂઆતમાં માં ઉમિયાને વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે। વિશેષ આપ જોઈ શકો છો કે મંદિરને ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે। વહેલી સવારની જે આરતીમાં કહી શકાય કે વિશેષ શણગાર સાથે અહીંયા હું તમને માય ભક્તો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે મોટી સંખ્યામાં દૂર દૂરથી વહેલી સવારથી ભક્તોનું કહી શકાય કે ઘોડાપુર ઉમટ્યું છે। માતાજીના આશીર્વાદ મેળવવા માટે ખાસ અહીંયા લોકો દૂર દૂરથી હાલમાં આવી રહ્યા છે। મહારાજ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। મહારાજના સાથે વાત કરીશું। મહારાજ શું કહેશો, આજે નવરાત્રિની શરૂઆત થઈ છે, શું વિશેષ મહત્વ છે નવરાત્રિનું? શારદીય નવરાત્રિ આસો મહિનાની નવરાત્રિ છે, જે માતાજીની ભક્તિ ઉપાસના માટે એ વિશેષ મહત્વ ધરાવતી નવરાત્રિ છે। આ નવરાત્રિના 99 દિવસની અંદર માતાજીના 99 સ્વરૂપ જે છે નવદુર્ગાના, એના પ્રત્યેક દિને પ્રત્યેકની પૂજા અર્ચના અહીં આગળ ઉમિયાધામ ખાતે કરવામાં આવે છે। આજે નવરાત્રિનો પ્રથમ દિવસ છે। આજે માં શૈલપુત્રી સ્વરૂપે આજે અહીં આગળ માં વાઘ સ્વરૂપ વાઘ ઉપર બિરાજમાન છે અને નવરાત્રિના 99 દિવસ અહીં આગળ માતાજીની આ રીતે જ વિશેષ ફૂલોથી આંગી કરી અને માતાજીને સુશોભિત કરવામાં આવે છે। વહેલી સવારથી જ 3 વાગ્યાથી માતાજીની સેવા પૂજા શરૂ થઈ જાય છે। માતાજીનો અભિષેક વગેરે પૂજા કરી અને માતાજીને આ સુંદર શણગાર એ પ્રત્યેક નવરાત્રિના પ્રત્યેક દિને કરવામાં આવે છે। શું કહેશો કાકા, પહેલી નવરાત્રિ છે, માના દર્શનાર્થે આવ્યા છો સવારથી, વહેલી સવારથી? સવારથી દર્શન માટે રોજ આવું છે, અને આસ્થાવાળા માણસો તો રોજ કાયમી આરતીમાં આવું જ છે, જે ઉમિયા માતાના અંદર ધામની અંદર અને લોકો આરતી ગ્રુપ અહીંયા છે તે બધા લોકો કાયમી હાજર હોય છે। માં ઉમિયાની આરતી, માં મહાદેવની આરતી બધું અહીંયા સારી રીતે થાય છે અને માના પ્રતાપથી લોકો સુખી સંબંધ છે ઊંઝાની અંદર। માં કુળદેવી ઉમિયા માતાની માતા છે અને સમસ્ત જગતની માતા બની છે, એટલે સૌ દર્શન કરવા માટે માતાજીના ત્યાં આવે છે। અમારો આરતી ગ્રુપ કેટલાય વર્ષોથી સવારે 5 વાગે 4:30 વાગે આવી જાય છે અને છેક આરતી પૂરી થાય વ્યવસ્થા થાય ત્યાં સુધી રહે છે અને માનો લાવો આપે છે અને નાવો લે છીએ માનો। માતાજીને અમે સવારે આરતી ગ્રુપ પર વહેલે 5 વાગે આવી જઈએ છીએ અને આરતી માતાજીની ધૂમધામથી કરીએ છીએ અને મહાદેવજીની આરતી પહેલે થાય છે અને પછી ઉમિયા માતાજીની આરતી થાય છે। બહુ અધન્યતા અનુભવાય છે, બહુ સારું સારું થાય છે, જીવનમાં પ્રગતિ થાય છે। માં તો એક શક્તિ દુર્ગા સ્વરૂપ છે, અખંડ સ્વરૂપ માં ઉમિયામાંની જય હો। બસ માતાજી સૌના બધાના ઉપર કૃપા રાખે। નવરાત્રિનું કહી શકાય કે અહીંયા ઊંઝામાં પણ એક વિશેષ મહત્વ છે, માં ઉમિયાને અહીંયા વિશેષ જે છે તે અલગ અલગ સવારીઓ સાથે અહીંયા તરફ છે। નવ દુર્ગાના અલગ અલગ રૂપ જે છે દરેક દિવસે અહીંયા તૈયાર કરવામાં આવે છે। માં ઉમિયાના કહી શકાય કે હાલમાં ભક્તો અહીંયા મોટી સંખ્યામાં વહેલી સવારથી જે છે માના દર્શનાર્થે આવી રહ્યા છે। વાત અંબાજીમાં દિવ્ય દરબારની,